હવે આગળ વાત કરીએ તો સમગ્ર ડાંગ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વીજળીના કડાકા અને પવનના સુસવાડા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ડાંગ જિલ્લામાં વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે, જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું પડી વળ્યું છે। ડાંગ જિલ્લામાં મોડી રાત્રિથી ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ બનતા ખેડૂતો ચિંતિત બન્યા છે। તો બીજી બાજુ સાપુતારામાં વાવાઝોડાએ ધાર્મિક કાર્યક્રમ માટે બનાવેલો મંડપ ઉડાડ્યો હતો, જેના પગલે આયોજકોની હાલત કફોડી બની હતી। ડાંગ જિલ્લામાં રાત્રિના 3 વાગ્યાના આસપાસથી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ આકાશી આફત બનીને વરસી રહ્યો છે અને વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। આજે સવાર દરમિયાન વાવાઝોડાએ સાપુતારા ખાતે યોજાનાર જગતગુરુ નરેન્દ્રાચાર્યજી મહારાજના પાદુક દર્શન કાર્યક્રમ માટે બાંધેલા મંડપના ભારે પવન ઉડાડી નાખતા આયોજકોની ચિંતામાં વધારો કર્યો હતો। ખેડૂતો તરફથી મળતી વિગતો પ્રમાણે જો હજી વાવાઝોડા સાથે વરસાદ આવશે તો બાગાયતી પાક અને ડુંગળી શાકભાજી સ્ટ્રોબેરીના ભારે નુકસાન થશે અને માથે હાથ દેવાનો વારો આવશે। હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં 18 માર્ચ સુધી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતા ફરી શિયાળા જેવો માહોલ સર્જાયો છે। સાથે સાથે સાપુતારાનું વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓ મોસમની મજા માણી રહ્યા છે। હેમંત હડદ, ZHTV, સાપુતારા।